નમસ્કાર એટ ધ રેટ ગુજરાતમાં આપનું સ્વાગત છે ગુજરાતમાં તાવતે અને યાસ વાવાઝોડાની અસરના કારણે વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે જી હા દર્શક મિત્રો મહેસાણા સહિત ઉત્તર ગુજરાતમાં ગુરુવારે દિવસભર ભારે ઉકળાટ ભર્યા વાતાવરણથી લોકો ઉઠ્યા હતા ત્યારે ગત મોડી સાંજથી અચાનક જ વાતાવરણ પલટાયું હતું અને ભારે પવન ફૂંકાવાની સાથે વાદળોના ગળગડાટ તથા વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસતા કેટલાય વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા તો કેટલાય વિસ્તારોમાં વીજ પુરવઠો ઠેઠો હતો ખાસ કરીને સાબરકાંઠાના હિંમતનગરમાં ભારે પવન ફૂંકાતા છાપરા ઉડવાની ઘટના સામે આવી હોવાના અહેવાલો પણ આવ્યા હતા જી હા દર્શક મિત્રો ઉત્તર ગુજરાતના કયા કયા વિસ્તારોમાં કેટલો વરસાદ વરસ્યો તે અંગે વધુ જાણકારી આપતા પહેલા જો તમે અમારો આ વિડીયો યુટ્યુબ પર જોઈ રહ્યા હો તો અમારી ચેનલ દિલોક સત્તાને સબસ્ક્રાઈબ કરો બેલ બટન દબાવવાનું ભૂલતા નહીં જો તમે અમારો આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા હો તો તેને લાઈક ફોલો અને શેર જરૂર કરો ગુજરાતના વાતાવરણમાં પલટો આવતા જાણવા મળી રહ્યું છે કે ઉત્તર ગુજરાતના સાત તાલુકામાં વરસાદ નોંધાયો હતો જેમાં પાટણના સિદ્ધપુરમાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ ખાપ્યો હતો જ્યારે મહેસાણા અને ઉંઝામાં અડધો ઇંચ વરસાદ વરસ્યો હતો તો હિંમતનગર વિજયનગરમાં પણ વરસાદ વરસ્યો હતો જી હા દર્શક મિત્રો ગત મોડી રાત થી મહેસાણા જિલ્લાના ઉંઝાના વાતાવરણમાં એકાએક પલટો આવ્યા બાદ ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડ્યા બાદ વરસાદ નાગલપુર ઠંડક જરૂર પ્રસરી હતી સાથે જ ભારે વરસાદના કારણે ધરતીપુત્રોને ખેતીમાં નુકસાન થયું હતું જી હા અચાનક જ વાતાવરણમાં પલટો આવતા લોકોને ગરમીમાંથી તો રાહત જરૂર મળી હતી પરંતુ ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું સાથે જ દર્શક મિત્રો જો પાટણ જિલ્લાની વાત કરીએ તો અહીં પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો ગત મોડી સાંજે પાટણ જિલ્લાના ચાણસમાં સિદ્ધપુર સહિત પાટણના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો ભારે પવન સાથે વરસાદને લઈ અનેક જગ્યાએ અહીં વીજ પુરવઠો ખોરવાયો હતો સિદ્ધપુરમાં ગણતરીની જ મિનિટોમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા તમને જણાવી દઈએ કે હવામાન વિભાગના અગાઉના અનુમાન અનુસાર એકત્રીસ મેથી એક જૂન સુધીમાં કેરળમાં ગમે ત્યારે ચોમાસું બેસી શકે તેવી શક્યતાઓ વ્યક્ત કરાઈ છે આ ચોમાસુ સામાન્ય અને સમયસર રહે તો પંદરમી સહિત સુધીમાં દક્ષિણ ગુજરાતમાં મેઘની સવારી આવવાની વકી છે બીજાને ખબરો સાથે ફરી મળીશું ધન્યવાદ તમે અમારા આ વિડીયોને જો યુટ્યુબ પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલાઇકન દબાવવાનું બોલશો નહીં જો તમે અમારો આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા હોવ તો અમારા ફેસબુક પેજને જરૂર લાઈક કરો વધુ અપડેટ માટે લોક સત્તાની વિઝિટ કરવાનું ભૂલશો નહીં